હેલો મલાર, બોલ. ક્યાં છે? અરે હું અત્યારે ક્લેસ્ટ્રોફ્રેબ્રિયા કાંકરિયા. આ ક્યાં આવ્યું? ઘરે જવું ને ટોપા બીજે ક્યાં હું અત્યારે. સોરી, સાંભળ, કોરોના નો ઈલાજ મળી ગયો છે. કોરોના નો ઈલાજ તને મળી ગયો એમ? હા. શું છે ઈલાજ? વોટ્સએપ પર બાબાએ મને કીધું કે ડેલગોના કોફી આનો ઈલાજ છે. ગૌમૂત્ર વાળી ડેલગોના કોફી. બાબાએ મને કીધું, એમ જ મેં બનાવી છે, મસ્ત લાગે છે. તે ઉપાય ચાલુ કર્યો? હા, મેં તો બધાને ફોરવર્ડ પણ કરી નાખ્યા છે. શું? તું ચાલુ કર, હું ટ્રાય કરું. હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બહુ જ સરસ મજાની એક વસ્તુ બનાવી છે. એ છે MNM, એટલે કે મરચાનું મિલ્કશેક. તમને એમ થતું હશે કે કેમ આવું, પણ મરચું શું હોય? તીખું હોય, અને તીખાશ ગરમી પેદા કરે અને દૂધ ઠંડક આપે. વિજ્ઞાન એવું કહે છે કે ગરમીથી બધા જ પ્રકારના વાયરસ મરી જાય, પણ આજે જેનેક્સ જે વાયરસ છે એ માત્ર ને માત્ર ઠંડકથી. સુગંધ પણ તીખી આવે છે. તારી બધી ફાલતુ ટ્રીક છોડ, મારી ટ્રીક અપનાવ. શું કે છે વ્યૂમાં? બરાબર ને? વાઇબ્રેશન ઇઝ એનર્જી. સવારે 4-5 બ્રહ્મ મુહૂર્તમાં ગો શબ્દના જાપ કરવા. ગો શબ્દના વાઇબ્રેશન્સથી આપણા ઓરાની આજુબાજુ એક પ્રોટેક્ટિવ રિંગ બની જાય છે, અને એ રિંગને અડતા જ કોરોના વાયરસ ભસ્મ થઈ જાય છે. આ હતી કોરોના હોમ ટેસ્ટ. તમે પણ ઘરે બેઠા તપાસી શકો છો કે તમને કોરોના છે કે નહીં. 10 સેકન્ડ માટે જો તમે તમારો શ્વાસ રોકી શકો તો તમને કોરોના નથી. જો આ છે ને, 1 લિટર વાળી પાણીની બોટલ છે. આના 24 વાર લસણનું પાણી પીવાનું. હ, સમજી ગયો? હા, ચલ બાય. પણ એક મિનિટ, અમારા ઘરે તો કાંદા લસણ ખાતા જ નથી. હલાવતા જાઓ. લોકોની મૂર્ખામી અને વોટ્સએપની ખોટી અફવાઓથી બચવાની પણ જરૂર છે. કરો વોટ્સએપનો ઉપયોગ કરો, પણ ફ્રેન્ડ સગા સંબંધીઓ સાથે વાતચીત કરવા માટે કરો. અરે વાનગીઓની રેસીપીની આપલે કરવા માટે કરો. જરૂર પડે ને તો ઝાડુ મારતા પતિદેવના ફોટાઓ મોકલવા માટે પણ કરો. બાકી કોરોનાની સાચી માહિતી મેળવવી હોય તો અખબાર, ઈ પેપર કે ન્યૂઝ ચેનલને જ ફોલો કરો. ખોટું સાંભળો નહીં, ખોટું સંભળાવો નહીં, ન તો પોલીસ ઘરે આવીને પકડી જશે. આ સરકારે જાહેર કર્યું છે, માટે મારી વાત માનો, ઘરમાં જ રહો. ચાલુ જ રહી ગયું તો કે શું?